કે ભાઈ તમે ચાલુ જ હોય. દિવાળી એ તો અમારી સીઝન લેવાની જ છે બરાબર. તમારે જે થાય જો અશોકભાઈ તમને હું પ્રેમથી જ કહું છું. સુરતમાં વ્યાજખોરોના દૂષણ સામે સુરત પોલીસ દ્વારા અલગ અલગ પોલીસ મથક હદમાં વિસ્તારમાં લોકદરબારનું આયોજન કરવામાં આવે છે. સુરતના સરથાણા ખાતે યોજાયેલા લોકદરબારમાં એક દુકાન માલિકની દુકાનનો કબજો અન્ય વ્યક્તિને સોંપતો ન હતો, જેથી લોકદરબારમાં દુકાન માલિકે રજૂઆત કરતા સરથાણા પોલીસે તાત્કાલિક જ દુકાનનો કબજો અપાવ્યો હતો. વ્યાજખોરોના ત્રાસ સતત ને સતત વધી રહ્યો છે, તેવામાં વ્યાજના ખપરમાં હોવાયેલા લોકોને ઉગારવા માટે સુરત પોલીસ લોકદરબારનું આયોજન કરે છે. સુરત શહેરના અલગ અલગ પોલીસ મથક હદ વિસ્તારમાં આ લોકદરબારનું આયોજન કરવામાં આવે છે, જેમાં સુરત પોલીસ કમિશનર સાથે એસીપી ડીસીપી અને પોલીસ મથકના પીઆઈ સહિત લોકોનો સ્ટાફ હાજર રહે છે. જે તે પોલીસ મથકમાં લોકદરબાર હોય તે વિસ્તારના લોકો તેમને મૂંઝવતા પ્રશ્ન સીધા જ પોલીસ કમિશનરને કહી શકે તે માટે થઈને આ લોકદરબારનું આયોજન કરવામાં આવે છે, જેના થકી અત્યાર સુધી અનેક લોકોને પોતાની ચીજવસ્તુઓ પોલીસે પરત અપાવી છે, અથવા તો મોટામાં મોટી મુશ્કેલીમાંથી પણ પોલીસે અનેક લોકોને ઉગાર્યા છે. ત્યારે આવી જ ઘટના સુરતના સરથાણા વિસ્તારમાં યોજાયેલા લોકદરબારમાં જોવા મળી હતી. લોકદરબારમાં એક વ્યક્તિ સુરત પોલીસ કમિશનર પાસે આવી એકાએક જ રોવા લાગ્યા હતા. પોલીસ કમિશનરે તેમને પૂછતા તેમને પોતાની આપવીતી જણાવી હતી અને કહ્યું હતું કે થોડા મહિનાઓ પહેલાં તેમણે પોતાની તમામ પૂંજી એકઠી કરી એક દુકાન લીધી હતી. દુકાન લીધી ત્યારે એક વ્યક્તિ તેમાં દુકાન ચલાવતો હતો. જ્યારે દુકાન લીધી ત્યારે દુકાન ખાલી કરવાનો 3 મહિનાનો વાયદો આપ્યો હતો, પરંતુ 5 મહિના ઉપર થઈ ગયા છતાં દુકાન ચાલક દુકાન ખાલી કરતો ન હતો અને દુકાન માલિકને મન ફાવે તેવા જવાબ આપતો હતો, જેથી દુકાન માલિક ખૂબ જ હેરાન પરેશાન થઈ ગયા હતા. એટલું જ નહીં, દુકાન ચલાવનાર વ્યક્તિ ભાડું પણ આપતો ન હતો, જેથી દુકાન માલિકે સુરત પોલીસ કમિશનરને સમગ્ર વાત જણાવતા અનુપમસિંહ ગેહલોત દ્વારા સરથાણા પોલીસને સમગ્ર મામલો જાણી અને તેનું નિરાકરણ લાવવા માટે આદેશ આપવામાં આવ્યો છે, જેથી સરથાણા પોલીસ તાત્કાલિક કામગીરીમાં જોડાઈ ગઈ હતી અને 3 જ દિવસમાં વ્યક્તિની દુકાન ખાલી કરાવી તેમનો કબજો પરત અપાવ્યો હતો. દુકાનનો કબજો દુકાન માલિકને મળી જતાં તેમણે સુરત પોલીસ કમિશનર તેમજ સરથાણા પોલીસ ઇન્સ્પેક્ટરનો આભાર માન્યો હતો. મહત્વનું છે કે લોકોને પડતી મુશ્કેલી માટે જ લોકદરબારનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ પ્રકારના લોકોમાં થઈ રહેલા કામકાજ લોકદરબારને સાચા અર્થમાં સફળ સાબિત કરાવે છે. દિવાળી એ તો અમારી સીઝન લેવાની છે બરાબર. તમારે જે થાય જો અશોકભાઈ તમને હું પ્રેમથી જ કહું છું. હું તમને પ્રેમથી જ, તમે દુકાન માલિક હોય એ રીતે વાત કરો. તમે કે ભાઈ દુકાન માલિક હોય 3 મહિનામાં તો તમારે ભાડે નો અપાય. જો મગજમારી જરાય કરતા નહીં મારી એરિયા. તમે હું પ્રેમથી જ વાત કરું. હું તમને પ્રેમથી ન તો દિવાળી પહેલાં નહીં થાય. દિવાળી થાય જે તમારે કરવું પડે. મહિને 2 મહિને મારે ભાડે નથી દેવું. નક્કી નો કરો, મને મળશે એટલે ખાલી જા. મારે ભાડે નથી દેવી એમ. જે તમારે દેવી હોય કે ન દેવી હોય મને 4 મહિને 6 મહિને 8 મહિને મળશે એટલે ખાલી જા. તારીખ 30/7/2024 રોજ ઝોન 1 દ્વારા આયોજિત લોકદરબારમાં જે સરથાણા પોસ્ટે હદ ખાતે રાખવામાં આવેલ જે લોકદરબારમાં પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા સેક્ટર 1 વાબંગ જમીર સાહેબ તથા ડીસીપી ઝોન ભક્તિ બા ડાભી સાહેબ નામો પણ ઉપસ્થિત હતા. તે દિવસે સરથાણા પોસ્ટે વિસ્તારના વાલક વિસ્તારમાં રહેતા એક અરજદાર શ્રી સની અશોકભાઈ ભાયાણી, જેઓ પોતે હેર સલૂનનો ધંધો કરતા હોય અને તેઓએ એક દુકાન રોયલ ટાઉનશીપ વાલક ખાતે વેચાણ લીધેલ હોય, પરંતુ તે દુકાન અન્ય એક ઈસમ વજુભાઈ મોહનભાઈ કયાળા નાઓએ ભાડે રાખેલ હોય, અરજદાર તેઓ પાસે અવારનવાર જઈ અને દુકાન પોતે વેચાણ લીધેલ છે અને ખાલી કરી દેજો તેવું જણાવતા અરે સામાવાળા ખાલી કરતા ન હતા. જે અનુસંધાને અરજદારશ્રીએ લોકદરબારમાં માનનીય કમિશનર સાહેબને રજૂઆત કરેલી, જે અનુસંધાને પોલીસ કમિશનર સાહેબનાઓએ આપેલ સૂચના અનુસંધાને સરથાણા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી MB ઝાલાનાઓએ ત્વરિત પગલાં લઈ અને બંને પક્ષકારોને બોલાવી અને તેઓને સૂચના અને સમજ કરતા. હા શ્રીમાન, મારું નામ અશોક ભાયાણી છે અને અમે સરથાણા
માં રહી છીએ અને રોયલ ટાઉનશીપમાં અમારી દુકાન છે અને અમે 10 વર્ષથી અટકાવીએ છીએ ને બાજુમાં અમે લીધેલી હતી, બાજુમાં અમે B2 લીધેલી હતી અને એ દુકાન અમને આજ 8 મહિને પાછી મળી છે. અમને દુકાન અમે લીધી અને ત્યાર પછી અમે એને ખાલી કરાવવામાં મુદત આપી હતી 3 મહિનાની, એટલે 3 મહિના થઈ ગયા પછી અમે માગી તો એણે ના પાડી કે ભાઈ તમારે જે થાય એ કરીને તમારે પોલીસ સ્ટેશનમાં જવું હોય જ્યાં જવું હોય ત્યાં, અને અમને ધમકાવતા હતા એટલે અમે બીતા હતા કે ભાઈ હવે અમારે શું કરવું. 2-3 મહિનાથી અમે ખાઈ નહોતા શકતા, ટાઈમે ખાઈ નહોતા શકતા એમ, એટલે અમે હેરાન થતા થતા અમને ખ્યાલ આવ્યો કે સરથાણા પોલીસમાંથી આ જે આયોજન થયું છે લોક દરબારનું અને એમાં જઈ અને રજૂઆત કરી મેં, એટલે કોઈ દિવસ અમે પોલીસ સ્ટેશન જોયેલું જ નહોતું આમ, અને એમાં અમે આ જે બહુ હરખની લાગણી થઈ મને કે મારી આટલા મહિને મને અમારું હક અમને પાછો મળ્યો. અરવિંદ રાઠોડ, જીટીવી ન્યૂઝ, સુરત.